હલો નમસ્કાર મિત્રો, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ લગ્ન પ્રસંગમાં બને એવું ટેસ્ટી અને ખાટું મીઠું બટાકાનું શાક અને તેની સાથે એકદમ સરસ ફૂલેલી પોચીરૂ જેવી સોફ્ટ એવી ઘઉંના લોટની પૂરી બનાવીશું. અને આ એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું બટાકાનું શાક અને પૂરી ઘરે બનાવી એકદમ આસાન છે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ બટાકાના એકદમ ટેસ્ટી શાકની સાથે સરસ ફૂલેલી એવી પૂરીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બને એવું ખાટું મીઠું બટાકાનું શાક અને તેની સાથે સરસ ફૂલેલી એવી ઘઉંના લોટની પૂરી બનાવવાનું શરૂ કરીએ. જો તમને આજની અમારી રેસીપી પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો એકદમ ટેસ્ટી એવું બટાકાનું શાક અને પૂરી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું બટાકાનું શાક બનાવવા માટે અહીંયા આપણે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને તેને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લીધા છે. તો હવે આપણે આ બટાકાના છરીની મદદથી પીસ કરવાના છે. તો તેના માટે આ રીતે છરીની મદદથી આપણે બટાકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ. અહીંયા આપણે બટાકાની છાલ નથી કાઢી, પરંતુ જો તમારે બટાકાની છાલ સાથે બટાકાને કટ ના કરવા હોય તો તમે બટાકાની છાલ કાઢીને પણ તેને કટ કરી શકો છો. તો અહીંયા થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે બધા જ બટાકાને એકદમ સારી રીતે કટ કરી લીધા છે. તો હવે આપણે આ બટાકા કાળા ના પડે તેના માટે આ બટાકાને આ રીતે પાણી ડૂબે તેટલું પાણી તેમાં એડ કરી દઈએ અને હવે આ બટાકાને એક સાઈડ પર રાખી દઈએ. તો હવે આપણે એકદમ ટેસ્ટી એવું બટાકાનું શાક બનાવી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કુકરમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક નાની ચમચી જેટલી રાઈ અને એક નાની ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. રાઈ અને જીરું કકળે પછી તેમાં એક ચક્રફૂલ, બે લવિંગ અને એક તજનો ટુકડો એડ કરી દઈએ અને હવે તેમાં એક નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને તેની સાથે આપણે લગભગ તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. હવે તેની સાથે આપણે બે સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને હવે આપણે જે બટાકાને સમારીને રાખ્યા હતા તે બટાકામાંથી પાણી કાઢીને તેને આ રીતે શાકમાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે આ શાકમાં મસાલા કરીશું. તો તેના માટે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર, અહીંયા તમે મરચાંની તીખાશ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે આ શાકમાં એક નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને હવે આ શાકમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં એક નાની ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ એક નાની ચમચી જેટલા લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આ શાકમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આ શાકમાં બધા જ મસાલા સારી રીતે કૂક થઈ જાય તેની માટે શાકને 2-3 મિનિટ સુધી થવા દઉં. લગભગ 2-3 મિનિટ થઈ ગઈ છે અને બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આ શાકમાં 1 ગ્લાસ જેટલું પાણી અને તેની સાથે એક નાનો ટુકડો ગોળનો એડ કરી દઈએ અને હવે શાકનું ઢાંકણ ઢાંકીને લગભગ 3-4 વિસલ થાય અથવા તો શાક એકદમ સારી રીતે આપણા બટાકા કૂક થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈએ. હવે એકદમ સરસ ઘઉંના લોટની ફૂલેલી પૂરી બનાવવા માટે અહીંયા એક તાસકમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે નોર્મલ રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ તે લોટ લીધો છે. તો હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આ લોટમાં વચ્ચે નાનો ખાડો કરી તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેલને એડ કરી દીધું છે. તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે તેલને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે જેથી આપણી પૂરી એકદમ સરસ સોફ્ટ બને. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે આ લોટમાં થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ રીતે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. તો અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે પૂરીનો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આ લોટને આ રીતે હાથની મદદથી મસળવાનો છે જેનાથી આપણી પૂરીનો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને આપણી પૂરી એકદમ સરસ પોચીરૂ જેવી સોફ્ટ બને. તો હવે આપણે આ રીતે લોટને મસળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લીધો છે અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ બન્યો છે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે લોટને બાંધી લીધો છે. તો હવે આ લોટમાં આપણે થોડો કોરો લોટ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
અને હવે આપણે આ લોટમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને લોટને આ રીતે એકદમ સારી રીતે મસળી લઈએ। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટને એકદમ સારી રીતે મસળી લીધો છે। તો હવે આપણે આ લોટને લગભગ 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ। લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે। તો હવે આ રીતે આપણે લોટમાંથી લુઆ બનાવીશું। તો તેના માટે આ રીતે પહેલા થોડો હાથમાં લોટ લઈને હાથની મદદથી આ રીતે આપણે પૂરીના લુઆ બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરીના લુઆ આ રીતે બનાવી લેવાના છે। તો હવે આપણે પૂરીના લુઆ બનાવી લઈશું। તો હવે આપણે પૂરીને વણવાની છે, તો તેના માટે આ રીતે ઉરસિયા ઉપર થોડું તેલ લગાવી લઈએ, જેનાથી આપણી પૂરી વણતા સમયે નીચે જરા પણ ના ચોટે। તો હવે આ ઉરસિયા ઉપર આપણે પૂરીનો એક લુઓ રાખી દઈએ અને હવે તેને આ રીતે વેલણની મદદથી મીડિયમ સાઇઝની પૂરી બનાવી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરી બનાવી લીધી છે। અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી પૂરી બનાવી શકો છો। તો હવે આપણે આ પૂરી વણાઈ ગઈ છે, તો હવે આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ રીતે બીજી બધી જ પૂરીને વણીને તૈયાર કરી લઈએ। અહીંયા તમે જ્યારે પૂરીને વણો ત્યારે તમારે પૂરીની બધી સાઈડ એકદમ સરખી રહે તે રીતે વણવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરીને વણી લીધી છે। તો હવે આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ પૂરીને તળવાની છે। તો તેના માટે અહીંયા એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો। તો હવે આપણે તેલને થોડી વાર માટે ગરમ થવા દઈએ। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ તેલમાં એક પૂરીને એડ કરી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલમાં પૂરીને એડ કરતાની સાથે જ તે એકદમ સરસ રીતે ફૂલી જાય છે। તો અહીંયા આપણી પૂરી ફૂલી જાય પછી તેને આ રીતે જારાની મદદથી તેની સાઈડ આપણે ચેન્જ કરી દેવાની છે। તો હવે આપણે આ પૂરીને થોડી વાર માટે થવા દઈએ। અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી પૂરી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે અને તે એકદમ સારી રીતે તળાઈ ગઈ છે। તો હવે આપણે આ પૂરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી પોચીરું જેવી સોફ્ટ એવી આપણી ઘઉંના લોટની પૂરી બની છે। તો હવે આપણે તમને બીજી પૂરીને પણ તળીને બતાવીએ। તો તમે જોઈ શકો છો કે પૂરીને તેલમાં એડ કરતાની સાથે જ તે એકદમ સરસ રીતે ફૂલીને ઉપર આવી જાય છે। તો હવે આપણે આ પૂરીને થોડી વાર માટે થવા દઈએ અને હવે આ પૂરીની આ રીતે જારાની મદદથી તેની સાઈઝ ચેન્જ કરતા જઈએ। અહીંયા તમારે બધી જ પૂરીને એક સાથે નથી વણવાની, ફક્ત થોડી પૂરીને વણતા જવાનું અને પછી તેને તળતા જવાનું, નહીં તો જો આપણી પૂરી સુકાઈ જશે તો તે સારી રીતે નહીં ફૂલે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે। તો હવે આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલી ફૂલેલી એવી આપણી ઘઉંના લોટની પૂરી બની છે। તો હવે આપણે આ પૂરીને એક પ્લેટમાં કાઢી લઈએ। લગભગ 4-5 વિસલ જેવું થઈ ગયું છે અને આપણું બટાકાનું શાક સારી રીતે કૂક થઈ ગયું છે। તો હવે આપણે એક પ્લેટમાં સૌથી પહેલાં પૂરીને કાઢી લઈએ અને હવે આ રીતના એક બાઉલમાં આપણે એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું બટાકાનું શાક કાઢી લઈએ। એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બને તેવું ખાટું મીઠું બટાકાનું શાક અને સાથે સરસ ફૂલેલી ફૂલેલી ઘઉંના લોટની પૂરી બનીને તૈયાર છે। જો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમને આ એકદમ ટેસ્ટી બટાકાનું શાક અને પૂરીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।